हेलो विद्यार्थी मित्रों, अपने लास्ट लेक्चर में इधर किरण प्रकाश शास्त्र એટલે કે રે ઓપ્ટિક્સ ના સૂત્ર ની આપણે ચર્ચા કરી રહ્યા હતા. આજે એ ચેપ્ટર ના જે સૂત્ર છે ને આગળ વધારવાના છે, બરાબર એના વિશે ની આપણે ચર્ચા કરવાની છે. અને જીનીટ અને ગુજકેટ ની અંદર કેવા પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર તેની આજે આપણે ડિસ્કસ કરવાની છે ડિટેલ માં, બરાબર. તો જીનીટ ગુજકેટ ની અંદર ના પ્રશ્ન ની ચર્ચા કરવા માટે આગળ વધારીએ તો લેન્સ માટે ની ગોઠવણી મોટવણી ને ઇંગ્લિશ માં આપણે મેગ્નિફિકેશન તરીકે ઓળખતા હતા. તો લેન્સ ની મોટવણી નું સૂત્ર શું હતું? તો m = મેગ્નિફિકેશન m = p/u. આપણે b ને શું કહેતા હતા? તો કે ભાઈ પ્રતિબિંબ અંતર, અને u ને શું કહેવાય? વસ્તુ અંતર, બરાબર. યાદ રાખો, અરીસા માટેની જો મોટવણી હોય તો એના માટેનું સૂત્ર હતું માઇનસ વી બાય યુ, બરાબર. જ્યારે લેન્સ માટેની મોટવણી હોય તો ફક્ત શું યાદ રાખવાનું છે? વી બાય યુ. બીજા બે પ્રશ્ન તમારે શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાના છે, જે ગુજકેટની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્ન છે. કોઈ સાચા પ્રતિબિંબ માટે જો તમને મોટવણી કહેવામાં આવે તો કેવી મળશે? ઋણ મળે. કેવી મળશે? ઋણ. યાદ રાખજો, સાચા પ્રતિબિંબ માટેની મોટવણી ઓલવેઝ કેવી હોય? ઋણ હોય. અને કોઈ આભાસી પ્રતિબિંબ તમને આપેલું હોય તો એના માટેની મોટવણી પૂછવામાં આવે તો ઓલવેજ કેવી હશે? ધન હશે, બરાબર. તો બીજા બે તમારે અહીંયાથી પ્રશ્ન યાદ રાખવાના છે, શોર્ટ ક્વેશ્ચન થી યાદ, બરાબર. જો તમને પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર આપેલું, બરાબર, તો એના ઉપરથી જેવી મોટવણી મળી શકે. અને મોટવણીની કિંમત અથવા બે ભૌતિક રાશિમાંથી કોઈ પણ એક ભૌતિક રાશિ આપેલી હોય તો ત્રીજી ભૌતિક રાશિ આપણે જેવી શોધી છે, બરાબર. આગળ વધારીએ લેન્સ માં. આપણે લેન્સ ની જે આપણે ચર્ચા કરીએ છીએ તો લેન્સ ના બધા સૂત્ર છે. તો આગળ વધારીએ તો લેન્સ નો પાવર, લેન્સ ના પાવર, લેન્સ નો પાવર એટલે કે p વડે ને દર્શાવવામાં આવે છે. તો p શું થાય? 1/f, જ્યાં f ને આપણે શું કહેતા હતા? તો f એટલે થાય કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ, જેને ઇંગ્લિશ માં કહેવાય છે ફોકલ લેન્થ. શું કહેવાય છે? ફોકલ લેન્થ. તો b ફોર્મ્યુલા આવ્યું 1/n. હવે યાદ કરો, આપણે કેન્દ્ર લંબાઈ જે ભૌતિક રાશિ હતી એ ભૌતિક રાશિને કયા યુનિટમાં આપણે મેઝર કરતા હતા? એના માટેનો માપવા માટેનો એકમ કયો હતો? તો કેન્દ્ર લંબાઈને માપવા માટેનો એકમ છે મીટર, બરાબર. એટલે SI એકમ થયો મીટર, એટલે 1/n, 1/મીટર. એટલે એનો એકમ તો મીટર ઇન્વર્સ થાય. અથવા લેન્સ ના પાવર નો SI એકમ જો તમને પૂછવામાં આવે તો બીજો એક એકમ છે જેનું નામ છે ડાયોપ્ટર. શું છે? ડાયોપ્ટર, જેને કેપિટલ D વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવાય છે? કેપિટલ D. એટલે કે એક ડાયોપ્ટર બરાબર કેટલા થાય? તો 1/m, એટલે m ઉપર જાય તો મીટર ઇન્વર્સ. તો પ્રશ્ન હું નાનો ગુજકેટ માં પૂછાય છે કેવી રીતે? કે કોઈ લેન્સ તમને આપેલો હોય એની કોઈ કેન્દ્ર લંબાઈ આપી દેવામાં આવે. સપોઝ તમને કેન્દ્ર લંબાઈ આપેલી છે 3, બરાબર, સેન્ટીમીટર, બરાબર. 2 સેન્ટીમીટર જો તમને કેન્દ્ર લંબાઈ આપેલી છે, બરાબર, તો એના માટે તમારે પાવર શોધવું હોય તો 1/2, અને 1/f કેટલો આવશે? 0.5, અને d, અને અહીંયા પ્લસ આપેલું છે, બરાબર. એટલે ધન નિશાની તમને દર્શાવે છે, બરાબર. એટલે અહીંયા પાવર કેટલો થાય લેન્સ નો? તો 0.5d, એટલે 0.5 ડાયોપ્ટર છે, બધેનો પાવર કરી છે. ગુજકેટ માં પ્રશ્ન પૂછાય શકે એવો છે. સૂત્ર ખાસ યાદ રાખજો, p = 1/f. આગળ વધારીએ. જો આવા તમને ઘણા બધા લેન્સ આપેલા હોય, અહીંયા આપણે આકૃતિમાં ટોટલ 2 લેન્સ લીધેલા છે, બરાબર. મૂળ જે વસ્તુ છે એ A લેન્સ, બરાબર, એની ડાબી બાજુએ રાખેલું છે. તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? બરાબર, તો અહીંયા તમને જે પ્રતિબિંબ મળશે, ફાઇનલ જે તમને પ્રતિબિંબ ઇમેજ મળશે એ V જેટલા અંતરે I નામ આપેલું છે, બરાબર. અને એનાથી જનરેટ થતી બીજું તમને પ્રતિબિંબ છે I1 છે, જેનું આ લેન્સ થી અંતર આપણે કેટલું લીધું છે? V1 છે. એટલે કે જો આવા ઘણા બધા લેન્સ, બે અથવા બે કરતા વધારે લેન્સ લેવામાં આવે, બરાબર, તો લેન્સના પાવરનું સૂત્ર શું બની શકે? બરાબર, તો આ જે સૂત્ર મુજબ આને સૂત્રને આપણે આગળ વધારીએ તો ટોટલ = જેટલા હોય એને ડિવાઇડ બાય 1/f1 અને 1/f2, એટલે આપણી જોડે અહીંયા બે લેન્સ છે,
a લેન્સ છે એની ફોકલ લેન્થ f1 છે અને b લેન્સ છે એની ફોકલ લેન્થ f2 છે બરાબર અલ્ટીમેટ તમારે ફોર્મ્યુલા બનાવવું હોય તો આના પરથી શું બનાવી શકાય તો 1/f શું થાય એ તો પાવર છે આપણો બરાબર ફરી એકવાર a લેન્સ માટે પાવર શું થશે તો p1 થશે અને b લેન્સ માટેનો પાવર શું થશે તો p2 થશે તો ફોર્મ્યુલા આવ્યો 1/f = 1/f1 + 1/f2 કઈ રીતે તો આવું જે સૂત્ર આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 3 ની અંદર બરાબર પ્રવાહ વિદ્યુતની અંદર જે અવરોધ હતું એનું સમાંતર જોડાણનું સૂત્ર 1/r1 + 1/r2 હતું અને ડાયરેક્ટ લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો મારે f નું સૂત્ર ડાયરેક્ટ બનાવવું છે તો આપણે યાદ રખાયું તો તમને ઉપર ગુણાકાર અને નીચે શું થાય સરવાળો ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે કે જો તમને બે લેન્સ આપેલા હોય અને એની ફોકલ લેન્થ જો આપેલી છે એટલે કે કેન્દ્ર લંબાઈ આપેલી છે તો તમે ઈઝીલી એનો સંયોજન એક મળે એ સંયોજન માટેની કેન્દ્ર લંબાઈ પણ શોધી શકો બરાબર તો આ વાત થઈ લેન્સ પાતળા લેન્સના સંયોજનની જેમાં આપણે બે લેન્સનું સંયોજન કર્યું આગળ વધારી લેન્સના સંયોજનમાં મોટવણીનું સૂત્ર હવે આમાં તમારે મોટવણીનું સૂત્ર લેવું છે તો જેટલી જેટલા પણ લેન્સ આપેલા હોય મેં યાદ રાખજો મિત્રો જેટલી મોટવણી છે ઇન્ડિવિડ્યુઅલ એટલે દરેક લેન્સની મોટવણી છે એનો શું થાય ગુણાકાર થાય હવે n લેન્સનું સંયોજન હોય તો m1 * m2 + * m3 અપ ટુ ડેશ mn સુધી જઈ શકે બે લેન્સ હોય તો બે સુધી જવાનું 3 હોય તો 3 સુધી જવાનું બરાબર એટલે કે જો તમારે ફાઇનલ પરિણામી મોટવણી મેળવવી છે તો જેટલા અલગ અલગ લેન્સ આપેલા છે એની મોટવણીનો શું થાય ગુણાકાર થાય બરાબર ત્રણ સૂત્રમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ કેન્દ્ર લંબાઈ તો 1/r આવશે પાવર હશે તો ફક્ત સરવાળો આવશે અને મોટવણી હશે તો ગુણાકાર આવશે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે તમારે જીની અને ગુજકેટમાં બરાબર આગળ વધારીએ ટોપિકને પ્રિઝમ પ્રિઝમની આપણે ચર્ચા કરેલી બરાબર આ વખતની બોર્ડની એક્ઝામમાં પ્રિઝમનું સૂત્ર આપણે પૂછાયેલું છે બરાબર બે માર્ક્સમાં પ્રૂવ કરવાનું આ સૂત્ર આપણે પૂછાઈ ગયેલું છે સૌપ્રથમ તો આકૃતિ સમજીએ પ્રિઝમની તમને એક પ્રિઝમ આપેલો છે એ બી સી બરાબર અને આ સમબાજુ હોય છે એટલે કે દરેક ખૂણા વર્નિયર કેટલાના હોય 60 ના હોય 60 ડિગ્રી ના હોય બરાબર એક કિરણ લીધું છે આપાત કિરણ આપણે પીક્યુ આ કિરણને શું કહીશું આપણે આપાત કિરણ પીક્યુ બરાબર ચાલો અહીંયાથી માધ્યમ બદલાય છે માધ્યમ જેવું બદલાય એટલે અહીંયાથી કિરણ વક્રીભવન પામશે ફરીથી પાછો આ માધ્યમમાંથી આ માધ્યમમાં જઈને ફરી માધ્યમ બદલાય છે એટલે ફરી એકવાર વક્રીભવન થશે બરાબર એટલે આ કિરણ છે એને આપણે કયું કિરણ કહીશું આપાત કિરણ બરાબર આ વચ્ચેનું જે છે એને કયું કિરણ કહીશું વક્રીભૂત કિરણ અને ત્રીજું કિરણ છે એટલે વક્રીભૂત કિરણ ને કહીએ એને કહીશું નિર્ગમન કિરણ શું કહીશું નિર્ગમન કિરણ બરાબર ચલો તો આ સપાટી સાથે જે આપાત કિરણ કોણ બનાવે છે જેને આપાત કોણ i કહેવામાં આવે છે બરાબર અહીંયા આ સપાટીની અંદરની સાઈડ એક ખૂણો બને છે જેને r વડે દર્શાવતા જેને વક્રીભૂત કોણ કહેવામાં આવે છે અને આ સાઈડની સપાટી સાથે એટલે કે બહારના માધ્યમ સાથે ફરી એકવાર જે આ કિરણ ખૂણો બનાવે છે જેને નિર્ગમન કોણ કહેવામાં આવે નિર્ગમન કોણ e કહેવામાં આવે છે બરાબર ચલો તો અહીંયા એક ખૂણો આપણે દર્શાવેલો છે ડેલ્ટા એ શું છે બરાબર તો આ કિરણ છે એની આ લાઈનને આપણે આગળ વધારીએ છીએ અને આ જે નિર્ગમન કિરણ છે બરાબર એની લાઈનને એક્સટેન્ડ કરીએ તો એના વચ્ચેનો પણ એક ખૂણો બને છે એટલે કે આપાત કિરણ જે હતો એ લાઈનને એક્સટેન્ડ કરી આ નિર્ગમન કિરણની લાઈનને એક્સટેન્ડ કરી અને એના વચ્ચેનો એક આપણે ખૂણો બને છે જેને વિચલન કોણ કહેવામાં આવે છે કયો કોણ કહે છે વિચલન કોણ બરાબર તો આ થિયરીનો પર્પસ શું છે તો કે ભાઈ પ્રિઝમ કોણ વિચલન કોણ આપાત કોણ અને નિર્ગમન કોણ એના વચ્ચેનો સંબંધ શું તો આખો સંબંધ આપણે થિયરી બરાબર એના દ્વારા આપણે આખો સંબંધ તારવેલો છે એના માટેનું સૂત્ર છે i + e = a + delta બરાબર યાદ રાખવાની ટેકનિક આ 12 ના
इज इक्वल टू अंदर अंदर का बार बार ना એટલે કયા થાય તો આ અને ઈ બાર ના ખૂણા છે જો બને બરાબર ક્યાં ક્યાં તો આપાત કોણ અને બીજું કયું છે નિર્ગમન કોણ અને અંદર ના એટલે આ પ્રિઝમ માટે આપણે અંદર નો ખૂણો ગણીએ અને વિચલન કોણ પણ અંદર નો છે એટલે બાર બાર ના એનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ અંદર અંદર ના જે કોણ છે એનો સરવાળો ખ્યાલ આવે છે આઈ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ ડેલ્ટા આગળ વધારીએ પ્રિઝમ ના દ્રવ્ય નો વક્રીભવ ના અપ્રિઝમ છે तो प्रिज्म एक कांच बराबर तो એને પોતાનું વક્રીભવ નામ આપવાનું ઈ વક્રીભવ નામ તમારે શોધવું હોય તો એના માટે સૂત્ર શું હોય તો કે ભાઈ માધ્યમ 1 ના સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવ નામ તો માધ્યમ 1 આ બહારનું છે માધ્યમ 2 અંદરનું છે માધ્યમ 1 ના સાપેક્ષે એટલે કે હવાની સાપેક્ષે કાચનું જે માધ્યમ છે એટલે કે પ્રિઝમનું જે માધ્યમ છે નો વક્રીભવ નામ સૂત્ર છે n 21 is equal to sin a plus dm by 2 divided by sin a by 2 એટલે શું a એટલે શું થાય a એટલે પ્રિઝમ કોણ તો કે dm એટલે શું તો dm ને કહેવામાં આવે છે લઘુત્તમ વિચલન કોણ શું કહેવાય છે લઘુત્તમ વિચલન જ્યારે અહીંયા ખૂણો બને છે ડેલ્ટા એ ઓછામાં ઓછો જ્યારે બને બરાબર એવો લઘુત્તમ વિચલન કોણ એને ડીએમ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જ્યારે માધ્યમનો વક્રીભવ ગુણાંક તમારે સોરી પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવ ગુણાંક જ્યારે શોધવાનો થાય ત્યારે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે હવે યાદ રાખો જો પ્રિઝમ એકદમ પાતળો છે હવે પ્રિઝમ પાતળો હોય તો પ્રિઝમ કોણ પણ કેવું બને નાનો બને હવે પ્રિઝમ કોણ જ નાનો છે એનો મતલબ અહીંયાથી એ નાનો છે કોના કમ્પેરીઝનમાં આટલો લઘુત્તમ જ હતો ઓલરેડી આ નાનું અને ડિવાઇડ બાય 2 અને તો આ ઓલરેડી નાનું છે તો આપણે યાદ છે કે જ્યારે ખૂણો નાનો હોય ત્યારે ત્રિકોણમિતિય વિધેય છે એટલે આપણે અવગણી શકાય બરાબર ચલો ત્રિકોણમિતિય વિધેયને જો અવગણીએ તો n21 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો a પ્લસ dm ડિવાઇડ બાય 2 અને નીચે શું થશે આપણે જોડે a બાય 2 2 2 કેન્સલ થાય ચલો a અહીંયા મલ્ટીપ્લાય કરીએ છીએ તો n21 એની સાથે a આ એને આ સાઈડ આવી ગયું માઈનસ a ઇઝ ઇક્વલ ટુ dm તો dm ઇઝ ઇક્વલ ટુ નવું સૂત્ર બને છે આપણી જોડે n21 માઈનસ 1 ઇન્ટુ a યાદ રાખો બરાબર કે જ્યારે પાતળા પ્રિઝમ માટે એમ કહેવામાં આવે કે પ્રિઝમ કોણ જો નાનો હોય તો સૂત્ર શું બને dm ઇઝ ઇક્વલ ટુ n21 માઈનસ 1 ઇન્ટુ a નેક્સ્ટ શ્વેત પ્રકાશનું વિભાજન સૌથી પહેલા તો વિભાજન એટલે શું સિમ્પલ શબ્દની અંદર કહીએ તો પ્રકાશના કિરણની તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટના બરાબર એને વિભાજન કહેવામાં વિખેરણ થવાની ઘટના ને એવું પણ આપણે કહી શકાય તો ભાઈ શ્વેત પ્રકાશ હોય એટલે પ્રિઝમમાંથી આપણે પસાર કરીએ તો આપણે ખબર છે કેટલા રંગ મળે ટોટલ આપણે 7 રંગ મળે કેટલા રંગ મળે 7 એ ઘટના છે ઘટનાને આપણે વિભાજન કહીએ છીએ પરંતુ એમાંથી એમસીક્યુ કેવા આવી શકે તો ગુજકેટની અંદર અથવા જીનેટની અંદર ટોપિકના નાના નાના એવા પોઈન્ટ્સ હોય છે જે આપણે યાદ રાખવાના હોય છે એની અંદરના પોઈન્ટ છે કે ભાઈ જે લાલ રંગ છે એની તરંગ લંબાઈ યાદ રાખજો મિત્રો સૌથી વધારે અને જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હવે યાદ રાખો જેની તરંગ લંબાઈ સૌથી વધારે બરાબર જેની તરંગ લંબાઈ સૌથી વધારે એનું વક્રીભવન ઓછું અને વક્રીભવન કેવું થાય ઓછું અને જેની તરંગ લંબાઈ ઓછી તેનું વક્રીભવન સૌથી વધારે બરાબર તો આ નાના પ્રશ્ન થઈ ગયા કે આપણે જાનીવાળી પિનારા છે બરાબર એ રંગ છે એનું વિભાજન થાય છે એની અંદર લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે એટલે વક્રીભવન કેવું ઓછું અને જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી છે તેનું વક્રીભવન વધારે બરાબર તો આ યાદ રાખવાનું થાય આગળ એક ઘટનાનો આપણે અભ્યાસ કરીએ પ્રકિરણ બરાબર જેને સ્કેટરિંગ કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર બરાબર સૂર્ય છે સૂર્યમાંથી જ્યારે પ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાં આવે છે ત્યારે શું થાય છે ધૂળના રજકણો અથવા અણુ પરમાણુ પર જ્યારે આપાત થાય ત્યારે એનું શોષણ થાય બરાબર એ શોષણ થાય પછી એ કિરણો જુદા જુદા જુદી જુદી ડાયરેક્શનમાં સ્પ્રેડ થાય બરાબર
જુદી જુદી ડાયરેક્શનની અંદર શું થાય સ્પ્રેડ થાય તો આ જે ઘટના છે એને શું કહેવાય પ્રકિરણન કહેવાય બરાબર તો આવી પ્રકિરણની તમારે માત્રા એટલે કે શોષણ થઈ ગયા બાદ જુદી જુદી ડાયરેક્શનમાં જ્યારે સ્પ્રેડ થાય છે ફેલાય છે ત્યારે એની માત્રા તમારે શોધવી છે તો એનું સૂત્ર શું થાય તો પ્રકિરણની માત્રા ચલે છે 1 લેમ્ડા રેસ્ટ ટુ 4 જ્યાં લેમ્ડાને શું કહેવાય તો જે પણ તરંગ છે બરાબર એની તરંગ લંબાઈ શું કહેવાય એની તરંગ લંબાઈ બરાબર તરંગ લંબાઈની ચર્ચા આપણે આગળ કરેલી છે બરાબર તો સૂત્ર તમારે યાદ રાખવાનું કે 1 λ^4 આ બધા સૂત્ર તમારે તૈયાર કરવાના બરાબર અને આના બેઝના જેટલા પણ એમસીક્યુ હોય એ આપણે સોલ્વ કરવાના થાય ઓકે થેન્ક યુ વેરી મચ